नमस्कार बा दोस्तों, आज आप जोवाना छे धोरण 8 प्रकरण 1 समय संख्या। तो चलो जोईए, अहीं हूँ एक समीकरण लखूँ छूँ, एक्स वत्ता बे बराबर ते, बराबर छे। चलो आ समीकरण आपणे उकेल मेरो हो तो शूँ करिए, वत्ता बे ने आपणे बराबर नहीं બીજી બાજુ લઈએ તો શું કરવું પડે? તો લખીએ માટે એક્સ બરાબર 13 વત્તા 2 ને બીજી બાજુ લઈએ તો ઓછા 2, બરાબર? તો શું થાય? માટે એક્સ બરાબર 13 ઓછા 2 એટલે કે 11, બરાબર છે? તો તમે જોશો તો કઈ સંખ્યા આવી 11? આપણે આગળ શીખી ગયા છે એ કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ। कई संख्या आई? प्राकृतिक संख्या। त्यार पछी बीजू एक समीकरण लईए, एक्स वत्ता 5 बराबर 5। चलो हवे शू करशू, फरीथी वत्ता 5 ने बराबर ने बीजी बाजू लईए तो शू थाय? एक्स बराबर 5 वत्ता 5 बीजी बाजू जाए तो ओछा 5, बराबर? शू मळ्यो? एक्स बराबर 5 में 5 जाए तो 0, समीकरण उकेल मळ्यो 0। शून्य कई संख्या छे? आपणे बधाने खबर, शून्य सेमा आवे छे? पूर्ण संख्याओमां। कई संख्या छे? पूर्ण संख्या, बराबर। चलो हजु एक उदाहरण जोईए, तीजो। एक्स वत्ता 18 बराबर 15, बराबर छे? તો ફરીથી સમીકરણનો ઉકેલ કરવો હોય તો શું? વત્તા 18 ને બીજી બાજુ લઈ જવું પડે તો એક્સ બરાબર 15 ના 15, 18 ને બીજી બાજુ લઈ જવું ઓછા 18। એક્સ બરાબર કેટલા થશે? 15 ઓછા 18। તો આગલા ધોરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી શીખી ગયા છે કે 15 ઓછા 18 કઈ રીતે થાય। જો તમને ના ખ્યાલ આવતો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું ધોરણ 7 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાનો પહેલા ભાગનો વિડીયો મૂકીશ, તે તમે જોજો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે કરી શકાય। તો અહીંયા બંને ચિહ્નો જુદા જુદા છે, અહીંયા વત્તા છે, અહીંયા ઓછા છે, બાદબાકી થાય, ચિહ્નો જુદા જુદા હોય તો બાદબાકી થાય। 18માંથી 15 બાદ કરવાના એટલે કેટલા આવશે? 3, અને ચિહ્ન મોટી સંખ્યાનો, મોટી સંખ્યા 18 એટલે -3, કેટલા આવ્યા? -3 એટલે કે -3, -3 કઈ સંખ્યા આવે? બરાબર છે, પૂર્ણાંક સંખ્યાઓ। ખ્યાલ આવી ગયો? પૂર્ણાંક સંખ્યાઓ। ત્યાર પછી હવે હું બીજી એક સંખ્યા લઉં છું, બીજું એક સમીકરણ લઈએ, શું લઈએ? તો 2x = 3, 2x = 3। સમીકરણનો ઉકેલ મેળવીએ, શું કરવું પડે? તો 2 × x = 3 એટલે કે 2x છે તો 2ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો શું થાય? આ બાજુ લાવવું હોય તો શું થાય? અહીંયા ગુણાકારમાં છે, બીજી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે 3 ની છેદમાં 2, બરાબર છે? સમીકરણનો ઉકેલ મળ્યો। કઈ સંખ્યા આવે? પ્રાકૃતિક સંખ્યામાં આવે છે, પૂર્ણ સંખ્યામાં આવે છે, પૂર્ણાંક સંખ્યામાં નથી આવતી। તો હવે પછી જે અપૂર્ણાંક આવ્યો એનો સમાવેશ થાય છે સમય સંખ્યામાં, શેમાં? સમય સંખ્યામાં, જે આપણે શીખવાના છે। ઓકે, ત્યાર પછી એક બીજું સમીકરણ લખું છું, પાંચ એક્સ વત્તા 7 બરાબર 0। આનો ઉકેલ મેળવીએ તો શું થશે? તો વત્તા 7ને પહેલાં બરાબરની બીજી બાજુ લઈ જવું પડે, શું થાય? 5x = 0, વત્તા બીજી બાજુ જાય તો -7। ઓકે, માટે શું થાય? 5x = 0 - 7 એટલે કે -7। ઓકે, ચાલો હવે 5 × x 5ને બીજી બાજુ લઈ જઈએ, અહીંયા ગુણાકારમાં છે, બીજી બાજુ લઈ જઈએ તો શું થાય? ભાગાકારમાં એટલે કે છેદમાં, 7 ની છેદમાં 5। અપૂર્ણાંક આવ્યો પણ કેવો? ઋણ અપૂર્ણાંક। તો એનો પણ સમાવેશ શેમાં થાય છે? સમય સંખ્યાઓમાં। શેમાં થાય છે? સમય સંખ્યાઓમાં। ખ્યાલ આવે છે?
आज नवी संख्याओ आपने मड़ी एक एवी संख्याओ छे समय संख्या एटले के अत्यार सुधी आपणे जे समीकरण उकेलता हता एमां आपणे प्राकृतिक संख्या मळती हती पूर्ण संख्या मळती हती पूर्णांक संख्या मळे छे हवे पछी जे मळे छे ए संख्याओ दर्शाववा माटे अलग संख्या आवी छे ने आमां आवती नथी तो एवी संख्याओनो शेमां समावेश थाय छे समय संख्याओमां ख्याल आवे छे चलो तो वधारे आगळ जोईए आपणे समीकरणना उकेलनी मददथी जोयुं के समय संख्याओ कोने कहेवाय एटले के समय संख्यामां कोनो समावेश थाय छे धन अपूर्णांक अने ऋण अपूर्णांक एनी साथे साथे पूर्णांक संख्याओ जे आवी गई के ऋण पूर्णांक धन पूर्णांक अने शून्य एनो पण समय संख्यानी अंदर समावेश थाय एटले आपणे एवुं कही शकीए के समय संख्याओ कई रीते बने तो समय संख्याओनी अंदर पूर्णांको तो आवी जाय बधा कोण आवी जाय पूर्णांको धन पूर्णांको अने ऋण पूर्णांको तथा शून्य अने साथे साथे शुं आवे धन अपूर्णांक અને ઋણ અપૂર્ણાંક આ બધાનો સમાવેશ એમાં થાય સમય સંખ્યામાં આ બધી સંખ્યાઓ મળીને શું બને સમય સંખ્યાઓ આ સમય સંખ્યાઓ દર્શાવવા માટેનો એક સંકેત છે ક્યુ સમય સંખ્યા દર્શાવવા માટે કયો સંકેત છે ક્યુ સમય સંખ્યાઓની જો વ્યાખ્યા કરવી હોય તો આપણે એવું કહી શકીએ અહીંયા હું લખું છું વ્યાખ્યા જે સંખ્યાને p બાય q સ્વરૂપે લખી શકાય એવી સંખ્યાઓને શું કહી શકીએ સમય સંખ્યાઓ કે જે સંખ્યાઓને પી બાય ક્યુ સ્વરૂપે લખી શકાય એવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય પરંતુ અહીંયા શરત છે શું શરત છે તે જોઈએ કે પી શું હોઈ શકે તો પી બરાબર હંમેશા શૂન્ય હોઈ શકે ધન પૂર્ણાંક હોઈ શકે કે ઋણ પૂર્ણાંક હોઈ શકે બરાબર છે પરંતુ ક્યુ બરાબર નથી ઝીરો પી શૂન્ય હોઈ શકે ધન પૂર્ણાંક હોઈ શકે ઋણ પૂર્ણાંક હોઈ શકે ક્યુ શૂન્ય હોતો નથી એટલે કે મેં એવું કહેવું છું માની લો કે પી બાય ક્યુ છે પી એટલે અંશ અને ક્યુ એટલે છેદ ખ્યાલ આવે છે તો પી જે છે છેદ એટલે અંશ પી એટલે અંશ શું હોઈ શકે શૂન્ય હોઈ શકે ધન પૂર્ણાંક હોઈ શકે ઋણ પૂર્ણાંક હોઈ શકે ક્યુ શૂન્ય હોતો નથી ક્યુ ક્યારે પણ શૂન્ય હોતો નથી બરાબર હવે બીજી વાત કરીએ કે જો પી ધન પૂર્ણાંક હોય તો તેને ધન સમય સંખ્યા કહેવાય શું કહેવાય પી બરાબર જો ધન હોય તો ધન સમય સંખ્યા કહેવાય પી બરાબર ઋણ પૂર્ણાંક હોય તો એ ઋણ સમય સંખ્યા કહેવાય પરંતુ પી બરાબર પીની જગ્યાએ અંશ શૂન્ય હોય તો એને કહેવાય શૂન્ય સમય સંખ્યા એ ધન સમય સંખ્યા પણ નથી કે ઋણ સમય સંખ્યા પણ નથી પણ શેમાં આવે પી જો શૂન્ય હોય તો એ શૂન્ય સમય સંખ્યા કહેવાય બરાબર છે હવે આપણે આગળ વાત કરવાના છે પ્રમાણિત સ્વરૂપની શેની વાત કરવાના છે પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય પ્રમાણિત સ્વરૂપની જો વ્યાખ્યા કરવી હોય તો આ પ્રમાણે કરી શકાય કે જે સમય સંખ્યાને અંશ અને છેદ વચ્ચે એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ન હોય ખ્યાલ આવે છે સમજ પડે છે કે જે સમય સંખ્યાને અંશ અને છેદમાં એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ન હોય એક ઉદાહરણ લઈએ કે 3 છેદમાં 6 છે શું છે 3 છેદમાં 6 છે કોઈ સમય સંખ્યા લીધી અપૂર્ણાંક લીધો બરાબર છે તો આપણે આના અવયવ પાડી શકીએ કઈ રીતે 3 × 1 અને 3 × 2 તો અંશ અને છેદમાં કોણ સામાન્ય છે 3 તો એને સામાન્ય કાઢી શકીએ શું બચશે
એકની છેદમાં બે. હવે તમે જોશો તો આમાં કોઈપણ સામાન્ય અવયવ નથી, એક સિવાય કોઈપણ સામાન્ય અવયવ નથી. તો આ એક દુત્યાંશ જે મળે છે એને આપણે 3/6, એક દુત્યાંશને આપણે 3/6 પ્રમાણિત સ્વરૂપ કહી શકીએ. કેમ કે અહીંયા એક સિવાય કોઈપણ સામાન્ય અવયવ નથી. ખ્યાલ આવે છે? આ વાત થઈ ગઈ પ્રમાણિત સ્વરૂપની. બીજી વાત કરીએ તો જે સમય સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એની જેમ જ સમય સંખ્યાઓ પણ અસંખ્ય છે. ખ્યાલ આવે છે? એ અનંત સુધી આવેલી છે. બીજી વાત કે કોઈ આપણે એક સંખ્યા લઈએ 3/7 અને 5/7 લઉં છું, તો આ બે સંખ્યાઓ, બે સમય સંખ્યા લીધી, એ બે સમય સંખ્યાઓ વચ્ચે પણ અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે એ આપણે જોવાના છે. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા તમે જોશો તો મેં જે સમય સંખ્યા લખી છે એ બંનેના છેદ સરખા છે. તો કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી નક્કી કરવું હોય તો કેવી રીતે થાય? હા, જેના છેદ સરખા હોય તેને શું કહેવાય? જે સરખા હોય તેને શું કહેવાય? સમછેદી. સમછેદી. ખ્યાલ આવે છે? તો આવા છેદ સરખા હોય ત્યારે નાની મોટી સંખ્યા કઈ રીતે નક્કી થાય? તો અંશ જોવાનો. છેદ સરખા હોય તેના અંશ જોવાનો. જેનો અંશ નાનો તે નાની સંખ્યા અને જેનો અંશ મોટો તે મોટી સંખ્યા. કોણ મોટું છે? 5. એટલે કે 5/7 મોટી સંખ્યા થશે. પરંતુ હવે એવી કોઈ સંખ્યા લખું છું 11/3 અને 11/8. દેખાય છે? હવે આવી સંખ્યા છે જેમાં અંશ સરખો છે એટલે કે પી સરખો છે ત્યારે કઈ રીતે નક્કી થાય? તો જેનો અંશ સરખો હોય ત્યારે છેદ જોવાનો. જેનો છેદ નાનો તે મોટી સંખ્યા અને જેનો છેદ મોટો તે નાની સંખ્યા. એટલે આપણે કહી શકીએ 11/3 એ મોટી સંખ્યા છે. ખ્યાલ આવે છે? તો આ વાત થઈ સમય સંખ્યાઓની પ્રારંભિક માહિતી. હવે પછીના વિડીયોમાં આપણે સમય સંખ્યાઓના ક્રમના ગુણધર્મની વાત કરવાના છે. તો ઝડપથી આનો સ્ક્રીનશોટ લઈ લો. થેન્ક યુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવા બીજા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.